વિડીયોનો વિડીયો વાયરલ થયો છે. નસવાડી તાલુકાના વઘાચ પાસેના ક્રુઝવે પરથી જોખમ કરીને રસ્તો પસાર કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભારે વરસાદના કારણે ક્રુઝવે ક્ષતિગ્રસ્ત થયો હતો, જેના કારણે તૂટેલા ક્રુઝવેના કિનારે ચાલીને વિદ્યાર્થીઓ જોખમ ખેડવાનો વારો આવ્યો છે. જો કોઈ પણ બાળકનો પગ લપસે તો ચોક્કસ દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે પણ આ જ પ્રકારનો એક વિડીયો સામે આવ્યો હતો, જેમાં માનવ સાંકળ બનાવીને અને વિદ્યાર્થીઓને પસાર કરવામાં આવ્યા હતા. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જમીલ પઠાણ પાસેથી. જમીલ, જે રીતે આ બાળકો, નાના બાળકો જે રસ્તો પસાર કરી રહ્યા છે, એ બાજુ પાણીનું વહેણ છે, કોઈ પણ બાળકનો જો પગ લપસે તો તે સીધા પાણીના વહેણમાં તેઓ તણાઈ જઈ શકે છે, શું વધુ માહિતી આ પ્રકારે જ્યારે વિદ્યાર્થીઓને રસ્તો પસાર કરવો પડી રહ્યો છે? જેવી તો ચોક્કસ આપણે જણાવી દઉં કે નસવાડીના વઘાજ ગામમાં જે લો લેવલ કોઝવે છે, ભારે વરસાદને લઈને કોઝવેનું ધોવાણ થયું હતું, અને જેને લઈને જે વિદ્યાર્થીઓ છે, ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે આ કોઝવે ઉપરથી પસાર થવું પડે છે. પરંતુ કોઝવે ધોવાઈ જવાના કારણે કોઝવેના કિનારા ઉપરથી જે વિદ્યાર્થીઓ છે, નાના ભૂલકા છે, તેઓ પસાર થઈ રહ્યા છે. જોકે હજુ પણ કોઝવેની ઉપરથી પાણી વહી રહ્યું હતું, છતાં વિદ્યાર્થીઓ એના ઉપરથી પસાર થવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે એમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હતો. લોકો તેમની સાથે રહીને એમને આ જે કોઝવે છે તે પસાર કરાવી રહ્યા હતા. જોકે આ જે છે સંપૂર્ણ રીતે પસાર થવું, આ રીતે પસાર થવું વિદ્યાર્થીઓ માટે ચોક્કસ કહી શકાય કે જીવનું જોખમ છે, છતાં વિદ્યાર્થીઓ અહીંયાથી મજબૂરીવશ પસાર થઈ રહ્યા છે. અને આ જે ગ્રામજનો છે, ગ્રામજનોનું કહેવું છે કે અમે લોકો વારંવાર રજૂઆત કરી હતી, આ જે કોઝવે છે, કોઝવેની જે નબળાઈ છે, નબળું કોઝવે હોવાના કારણે એને રિપેર કરવા માટેની તંત્રને રજૂઆત કરી હતી, પરંતુ તેને રિપેર ન કરાતા આખરે આ વરસાદની અંદર તેનું ધોવાણ થયું છે, અને આ રીતે વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે. જી જી જી, આભાર જમીલ માહિતી આપવા બદલ. તો ગઈકાલે પણ આ જ પ્રકારનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં માનવ સાંકળ બનાવીને વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. અમરેલીથી એક મહત્વના સમાચાર. બગસરાના ઘટિયાણામાં યુવક પર દીપડાએ હુમલો કર્યો. દીપડાએ હુમલો કરતા ખેત